राज्य में बिस्मार रस्ता रखड़ता ढोर ट्राफिक की समस्या ने लईने हाईकोर्टे महत्वनो आदेश आप्यो छे। सरकार सहित तमाम पक्षकारों ने माहिती मुकवा आदेश कर्यो छे। जवाबदार अधिकारी नाम नंबर सहित विगतों कोर्ट में मुकवा पण आदेश कर्यो। कोर्टना हुकम पालन की जवाबदारी कोनी बने तेनाथी कोर्ट ने अजाण राखी शकाय नहीं। राज्यना लाखों गरीब बाळकोने मळता मध्यान्ह भोजन पर तोड़ाई रह्युं छे संकट। जो टूंक समय में सरकार अनाजनो जत्थो नहीं आपे तो मध्यान्ह भोजन केन्द्रों तो सुगढ़ में हेड कोंस्टेबल नी दादागिरी सामे आवी खुलेआम जे दृश्य सर्जाया तेनाथी स्थानिको पण भयभीत हता। कोंस्टेबल विरुद्ध कार्यवाही क्यारे थशे ते लोकोनी मांग छे। देगाम तालुकाना करोली गाम में मारी माटी मारो देश कार्यक्रम दरमियान बबाल थता पोलिस दौड़ती थई। करोली गाम में मारी माटी मारो देश कार्यक्रम समय एक दरगाहनु पिल्लर तोड़वा बाबते घर्षण थयुं। दरगाहनु पिल्लर तूट्या बाद लघुमती समाजनी महिलाओ रोषे भराई अने पिल्लर तोड़नार व्यक्तिनी दुकानमां तोड़फोड़ करी। दुकानमां तोड़फोड़ने लईने गाममां तंगदिली भर्यो माहोल सर्जायो हतो। આણંદના ઉમરેઠમાં નવરાત્રી પહેલા અસામાજિક તત્વો દ્વારા શાંતિ દોડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ઓડ બજારમાં આવેલા તળાવ પાસેના સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં અજાણ્યા શખ્સોએ પથ્થરો ફેંક્યા હતા। અસામાજિક તત્વો દ્વારા મંદિરની મૂર્તિને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મહાદેવ મંદિરની ધ્વજાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। બનાસકાંઠામાં અનુસૂચિત જાતિના યુવક પર હુમલાની ઘટનામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે। પોલીસનું અનુમાન છે કે હુમલા પાછળ ધાર્મિક પોસ્ટ નહીં પણ અન્ય કારણ જવાબદાર હોઈ શકે છે। વડગામના માનપુરા ગામે ધાર્મિક પોસ્ટ મૂકનાર યુવકના ભાઈ પર વિધર્મીઓએ હુમલો કર્યો હતો, જે બાદ ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખે સમગ્ર ઘટનાને વખોડી અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી। જૂનાગઢના જવાહર રોડ પર રહેતા 10 જેટલા પરિવારોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને ધર્મ પરિવર્તનની માંગ કરી છે। સ્થાનિકોનો આરોપ છે કે સ્વામિનારાયણ મંદિર દ્વારા રોડ પર પતરાની દિવાલ કરી દેવામાં આવતા તેઓ છેલ્લા 2 વર્ષથી માતાજીની 100 વર્ષ જૂની ગરબી નથી કરી શકતા। જો આ વખતે ગરબી નહીં થાય તો તેઓએ ધર્મ પરિવર્તનની ચીમકી ઉચ્ચારી। અંબાજી મંદિરના પ્રસાદના ઘીમાં ભેળસેળ મુદ્દે ફરી મોટો ખુલાસો થયો। ફરી ઘીના સેમ્પલને લઈને મોહિની કેટરર્સ વિવાદમાં આવી। આરોગ્ય વિભાગે લીધેલા મોહિની કેટરર્સના સરસ ઘીના સેમ્પલ પણ ફેલ થયા। આરોગ્ય વિભાગે 28 ઓગસ્ટે મોહિની કેટરર્સમાંથી સરસ કંપનીના ઘી 29 સેમ્પલ હતા, જેમાંથી 1 સેમ્પલ ફેલ થયું અને બાકીના 28ના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશે। દેવભૂમિ દ્વારકાના બાળથર ગામે ખેડૂતના આપઘાતની તપાસ સોંપાઈ SIT ને। જિલ્લા પોલીસ વડાએ DYSP અને PI ને સમગ્ર મામલાની તપાસ સોંપી છે। મહત્વનું છે કે સમગ્ર કેસના 7 આરોપીમાંથી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે 7 લોકોએ ભાયા ચાવડા સાથે 2.5 કરોડની છેતરપિંડી કરી હતી, જેના કારણે તેમણે આપઘાત કર્યો।